રશિયાએ 24 ફેબ્રુઆરી યુક્રેન પર હુમલો કર્યો હતો. આ પછી આ સુંદર શહેર યુદ્ધનું તો ભયાનક દ્રશ્ય જોયું, તો સર્વત્ર મૌન, મૃત્યુ અને ચીસો સંભળાય છે. તો રશિયન સૈનિકો તેઓ જ શહેર છોડીને જતા રહ્યા છે, તેની સાથે વિકટ ચિત્ર પાછળ છોડી રહ્યા છે. તો જ્યારે બુચા હત્યાકાંડ અને જ્યારે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનું અત્યાર સુધીનું સૌથી ભયાનક ચિત્ર છે, તો રશિયન સૈનિકોના ગયા બાદ અહીં એક સાથે 410થી વધુ મૃતદેહો મળી આવ્યા હતા. તો આ લોકોના મરતા પહેલાં તેમની સાથે જે બર્બરતા કરવામાં આવી હતી તો જાણીને આપ કમ્પ્યુટશો. અહેવાલોના અનુસાર બુચા હત્યાકાંડમાં મોટાભાગના મૃતદેહોને હાથ બાંધેલા હતા અને કપાળમાં ગોળી મારવામાં આવી હતી, એટલે કે હત્યા કરાતા પહેલાં તેમના હાથ બાંધીને ત્રાસ આપવામાં આવ્યો હતો. તો હવે આ મૃતદેહને દફનાવવા માટે કીવમાં 45 ફૂટ લાંબી કબર ખોદવામાં આવી છે. તો યુક્રેનના હત્યાકાંડ માટે રશિયન ને જવાબદાર ઠેરવી રહ્યું છે. તો બુચામાંથી આ ફોટો સામે આવ્યા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દિમીર ઝેલેન્સ્કી અને રશિયન સૈનિકોએ હત્યારા ગણાવ્યા છે. તો જ્યારે તેમણે કહ્યું છે કે રશિયન સૈનિકો ખૂની છે, બળાત્કારીઓ છે, લૂંટારુઓ છે, યુક્રેનના અધિકારીઓનું કહેવું છે કે રશિયન સૈનિકો શહેર છોડી રહ્યા છે, તો તે ભયંકર દ્રશ્યો પાછળ છોડી રહ્યા છે. તો જ્યારે મોટાભાગની લાશો ત્યાં મળી આવી છે, તો જ્યાં રશિયન સૈનિકોએ તેમના થાણા પણ બનાવ્યા છે.